કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશ કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીવે દિવસવા કૃતમે તદેવા ગોવિંદ નામો સુંદરમ મહેન્દ્ર
कृपाकरं कृपाकरं कृपापरं सुरद्रिसन्ननन्दनं नमामि गोपनन्दनम् પછી આપણે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક ઋષિઓની પરંપરાઓ એવી હતી, જ્યારે સતયુગમાં ત્રેતામાં અને દ્વાપરમાં જ્યારે કોઈ મોટો યજ્ઞ થતો તો જે કુંડમાં અગ્નિ આવતા એ અરણી કાષ્ઠથી આવતા, ઉપરનું લાકડું પીપળાનું હોય, નીચેનું કાષ્ઠ અરણીનું હોય. ઉપરનું છે એનું નામ છે પુરુર્વા, નીચેનું છે એનું નામ છે ઉર્વશી. એ બંનેનું ઘર્ષણ થાય ને જે અગ્નિ ઉત્પન્ન થાય એ અગ્નિ સૌથી શ્રેષ્ઠ અગ્નિ છે. એટલે આપણે એ રીતના અગ્નિ ઉત્પન્ન કરવાનો છે અરણી મંથનથી. જેમ સવારે જાગીને છાસ વલોવીએ એ રીતના અરણીનું મંથન થાય અને જે અગ્નિ ઉત્પન્ન થાય એ સર્વોત્તમ અગ્નિ છે, એ જ અગ્નિમાં આપણે આહુતિ આપવાની છે. બીજો અગ્નિ હોય બિલોડીના કાચથી, સૂર્ય ભગવાનના તેજથી ઉત્પન્ન થાય એ બીજો અગ્નિ, મધ્યમ અગ્નિ. અને બાકસથી લાઇટરથી પેટાવવામાં આવે એને અધમ અગ્નિ શાસ્ત્રોમાં કીધો છે. એટલે આપણે જે ઉત્તમોત્તમ અગ્નિ છે અરણી મંથનથી, એ અગ્નિ આપણે અહીંયા કરવાનો છે. એટલે એનું દર્શન કરવાની તમને મજા આવશે. એટલે અરણીમાં દર્શન કરવામાં ખાસ હાજર રહેજો. દરેક ભૂદેવોનું સરસ મજાની ગરમ સાલથી એવું જ હુફાડું અને ગરમીથી એનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું. હવે મારા યશભાઈ, મારો શિષ્ય યશભાઈ આવી અને એક કાનભાઈને પણ સાલ ઓઢાડી, કેમ કે આજે એ બ્રાહ્મણ જેવું છે, ધોતિયું જનોઈન બધું, એટલે સાલ પણ હવે અમે કારી નાખ્યું અને એને નાખે તો ઓલું લાગશે. એટલે એક યશભાઈ ને યશો વૈસહ રસો વહે છે. બોલો દ્વારિકાધીશ, મોટા હસતા રાખજો, દાંત દેખાડે રાખજો, ભલે ચોખ્ઠું હોય. આવો પાનભાઈ પટમાં એક ગરમ ધુહા તમને કાલે હાંજે આપ્યા ઓઢવાના, એ નવા. અમે અહીંયા ઘર કરતા હખિયા છે, જવા નામ નથી લેતા. બપોરે લાડવા દારભા શાક ને એવી મજા આવે. હાંજે અમને ઓઢવામાં નવા ધુહા હતા એટલે જ ઘરે જવા નામ નથી લેતા. અગર અપડાઉન કરીએ 50 કિલોમીટરમાં હોય ને તો હવે આપણે વૈદિક પરંપરાઓથી અગ્નિ પ્રજ્વલિત કરવાનો છે. જે ઋષિઓ અને આદિ ખારતી કરતા ભાગવતજીના 9મા સ્કંદમાં પણ પુરુર્વા રાજાનું આખ્યાન આવે છે. ઉર્વશી છે એ સ્વર્ગની અપ્સરા છે, પુરુર્વાયમાં મોહિત થાય, 3 શરતો રાખે કે મારી હારે જે 4 ઘેટા છે એ ઘેટાના બચ્ચાને તમારે હાચવવાના, હું ક્યારેય તમને વસ્ત્ર રહિત ન જોઉં, અને જ્યારે તમે મને પ્રશ્ન પૂછો ત્યારે હું અદ્રશ્ય થઈ જાય. એટલે એ જ પુરુર્વા એક વખત એવું બને કે ઘેટા ઉપર કોઈ ચોરે પ્રહાર કર્યો ને મોહિત થઈ ગયા ને અંધારામાં ન જોવાનું જોવાઈ ગયું, એટલે ઉર્વશી પાછા સ્વર્ગમાં વયા ગયા. એના વિરહની અંદર એટલા બધા પોતે શોકમય બન્યા કે પાછા યક્ષો છે એને અરણીનું કાષ્ઠ આપ્યું અને જાતવેદ નામનો અગ્નિ સૌથી પહેલા એ યુગમાં ઉત્પન્ન થયો. એટલે એ જ અગ્નિ આપણે અરણીનું કાષ્ઠ, ઉપરનું છે એ પુરુર્વા, નીચેનું ઉર્વશી, અને વૈદિક પરંપરાથી આપણે
અમારે પૂજ્ય મુંબઈથી આવેલા આપણા દિલીપભાઈ, જેના માર્ગદર્શન અંદર આપણે આખું આ કાર્ય કરી રહ્યા છે, એને બહુ શોખ વૈદિક પરંપરાઓને આવું જોવાનું. કે અમને એમ થાય કે આમાં હું કૂચે મળે, બાકાથી પેટાવી દો ને, તમે નવરા અમે નવરા, ખાધું પીધું રાજ કીધું બપોર પછી હુતા. પણ એક એવો શોખ કે ના, જે થાય ને એ આ તો યદુવંશીઓ છે, દ્વારકાધીશ નો વંશ છે આપણે તો, એટલે દ્વારકાધીશ ના વંશમાં ન તો બીજે ક્યાં કરવું અમારે. અને દ્વારકાધીશ ને નિયમ હતો, જાગી ઉઠી સીધું 1,00,000 ગાય નું દાન દ્વારકાધીશ કરતા. એટલે આપણે આજુબાજુના રાણાવાવ તાલુકાની બધી ગામની ગૌશાળામાં આપણા તરફથી ત્યાં ઘાસ આલીએ. આપણે 1,00,000 ગાય નું દાન તો ન કરી શકીએ, પણ ગાય ને ખાલી તંદી પૂરતું તો આપણા તરફથી જાય. એટલે એ જ ભાવથી આપણે કૃષ્ણ પરંપરામાં છીએ. એટલે હવે મુખ્ય યજમાન ને વિનંતી કે અહીં અરણી પાસે આવી જાય, અરણી ની પૂજા કરી અને પછી અરણી મંથન કરવાનું છે. પછી 2-3 લોટકા છોકરા હાજર રહેજો, મારી જેમ ખાધલ પીધલ એના હાથેથી જ થાય. ખાલી શાસ્ત્ર પૂરતું યજમાન કરી લઈએ, પછી 1-2 લોટકા છોકરા હાજર રાખજો. હા, કાનાભાઈ નો લાલો, કાનાભાઈ નો લાલો એમ કે અમારે જેમ તાકાત વાળો છે, લાડવા ખાધલ છે. બોલ દ્વારિકાધીશ કી જય, હસ્તે જલમાદાય પ્રારબ્ધસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થમ ત્રિદિન સાધ્ય સગ્રહમખ પ્રાણપ્રતિષ્ઠ યજ્ઞાખ્ય કર્મણઃ અસ્મિન ઓમ કુંડ મધ્યે પૂર્વા ઉર્વશી સાંગતા સિદ્ધ્યર્થમ વહની પ્રજ્વલિતમહં કરીશ્યે. હાથમાં પુષ્પ રાખી અગ્નિ નું ધ્યાન ધરજો. અગ્નિ દૂતમ પુરોદ દે હવ્યવાહમ બબ્રુવે વહનયે નમઃ પુરુર્વા ઉર્વશીભ્યામ નમઃ આવાહયામિ સ્થાપયામિ. ચંદનથી તિલક કરી દ્યો. પુરુર્વા ઉર્વશીભ્યામ નમઃ ચંદનમ સમર્પયામિ. પુરુર્વા ઉર્વશીભ્યામ નમઃ અક્ષતાન સમર્પયામિ. પુરુર્વા ઉર્વશીભ્યામ નમઃ પુષ્પમ સમર્પયામિ. પુરુર્વા ઉર્વશી સ્વરૂપાભ્યામ નમઃ ચંદનમ સમર્પયામિ. હવા નાખવાનું એક પૂઠું ને એક સતીશભાઈ, હજી એક છોકરો હોય ને તાકાત કરો એને મોકલો ઓલું પકડવા માટે. હા, અને ભગવાન બેસી જાજો, કોઈ ઉભા ન રહેતા એટલે છે ને અવ્યવસ્થા ન થાય, બીજાને દર્શન પણ થાય. મહેરબાની કરીને કોઈ ઉભા ના રહેતા. આપણે અહીંયા અગ્નિ સૂક્તના જે 5 મંત્રો છે એ અગ્નિ સૂક્તના મંત્ર બોલી પછી આપણે તાળી પાડીને અગ્નિદેવને રીઝવવાના છે કે અગ્નિદેવ અમારા આ ભવ્ય મંદિરમાં, ભવ્ય યજ્ઞશાળામાં પધારે ને આપણા પરિવારનું કલ્યાણ કરે મારા બાપા. અને યજ્ઞકુંડ નું પાછળ ગોવિંદભાઈ ધ્યાન રાખજો. તું આવી જા દીકરા, થોડીક વાર તું આવી જા, આને પકડવા દે થોડીક વાર, આ લાલાને પકડવા દે. હિતેશ લાલાને દે, લાલાને વૈદિક પરંપરામાં જે રીતના ઋષિઓ પેલા અગ્નિ પ્રજ્વલિત કરતા હતા, પ્રતિષ્ઠામાં સામાન્ય અગ્નિ ન ચાલે એટલા માટે આપણે જે ઉત્તમમાં ઉત્તમ અગ્નિ છે એ અગ્નિનું અહીંયા આવાહન કરવાનું છે. આપણા પરિવારમાં અગ્નિ નારાયણ સ્વયં પ્રગટ થાય અને આપણે દર્શન આપે. અમારે નાસિક સે મયુરભાઈ અગ્નિપુરાણ કે 5 મંત્ર સુનાયેંગે, ઉસકે બાદ હમ ભાવ સે ઓર પ્રેમ સે અગ્નિ સૂક્ત કા આવાહન સે હમ અપની ધૂન સે ઓર અપનારી સરસ્વતી સે અગ્નિદેવ કો મનાયેંગે. દશેરાનું અશ્વ જોડે એવું ન થાય.
જી મયુરભાઈ સુનાઈએ. હરિ ઓમ મા અગ્ને નયસુપધારાય અસ્માન વિશ્વા નિદેવ વયુનાની વિદ્વાન જુહોદ્ય સ્વજુહોરાણ મે નો ભૂષ્ટાંતે નમ ઉક્તિમ વિદેમ ચત્વારી શ્રૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શિરેખે સપ્ત હસ્તાસો અસ્ય ત્રિધા બદ્ધો વૃખવો રો રવીતિ મહો દેવો હર્ત્યાં આવિવેશ અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ Thank you.
અગ્નિ નારાયણ, 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 નારાયણ, યજ્ઞ નારાયણ, યજ્ઞ નારાયણ, યજ્ઞ નારાયણ, યજ્ઞ નારાયણ,
અગ્નિ નારાયણ, અગ્નિ નારાયણ, અગ્નિ નારાયણ, અગ્નિ નારાયણ. માતાજીની દયાથી, માની કૃપાથી, દ્વારકાધીશની દયાથી થોડીક પરીક્ષા કરી, પણ અગ્નિદેવે દયા કરી, ટાણે આવી ગયા, નહીં તો તને વાગી જાય, આમાં ના હાલે તમારો અમારો બહેનો. ઘણી વાર અમારે એવું થાય, ત્રણ ત્રણે વાગી જાય, ના થાય તો ના એ થાય, પણ અગ્નિદેવને ખબર છે કે આ બધા બ્રાહ્મણોને યજમાન બહુ ભૂખ્યા રહ્યા એવા છે નહીં, એટલે દયા કરીને વહેલા આવી ગયા. આ ઉત્તમ અગ્નિ છે, અરણિ કાષ્ઠથી ઉત્પન્ન થયેલી અગ્નિ ઉત્તમ અને પ્રતિષ્ઠામાં સર્વોત્તમ છે. કાનાભાઈ, એટલે એ અગ્નિ આપણે ઉત્પન્ન કર્યા. એક વાર જય ઘોષ કરી દો એટલે અગ્નિદેવ રાજી થાય. બોલો અગ્નિ નારાયણ ભગવાન કી જય. રાજેશ્વરી માતા કી જય. રાધી સખી જય. હવે આપણે અહીંથી બધાએ પ્રસાદી લેવા માટે જવાનું છે. સવા થયો છે એટલે 3 વાગે પાછી આપણી નગર યાત્રા શરૂ થશે, એટલે 2:30 વાગે બધાએ અહીંયા હાજર રહેવાનું છે. જે આપણા આગેવાનોને જે કમિટી મેમ્બર છે, જે વ્યવસ્થાપક છે, એ જે રીતના કહે, ક્યાં ભેગું થવાનું છે બધાને, અહીંયા જ બધા આવજો. બહેનો ભાઈઓ બધા અહીંયા જ. કંકોત્રીમાં એ સરસ મજાનું લખ્યું કહ્યું કે આપણા જે ટ્રેડિશનલ કપડાં છે, આંગળીને બુસ્કોટ ને આ ને તેને, ઓલો મહારાષ્ટ્રમાં પહેર્યા હતા એવું ને,
આપણે માતાજીને રાજી કરવાની છે, એને એમ જોઈન થવું જોઈએ. ગોઠી બધા આનંદમાં છે એટલે બધા હાજર રહેજો અને 8 વાગે બધા તમારા પ્રસાદ લઈ અને પધારજો. અત્યારે બધે ભોજન કરવા માટે જવાનું છે, બહેનોએ ખાસ પ્રસાદી લઈ લ્યો, પછી મહારાષ્ટ્રમાં બધે જોડાવાનું છે. આ નગર યાત્રા માટે મહારાષ્ટ્રે કરતા આવજો, આપણો મહારાષ્ટ્ર બહુ ફેમસ થઈ ગયો દુનિયામાં એટલે પાછી પ્રેક્ટિસ ચાલુ રાખવાની કે ભૂલાય નહીં. બોલ દ્વારિકાધી. અને ખાસ સૂચના, નગર યાત્રા માટે ભેગું થવા માટે આપણે ચોરે જવાનું છે, કેમ કે અહીંયા થોડીક આપણે જગ્યામાં ઓલું થાય અવ્યવસ્થા એટલે ચોરે બધાએ 8 વાગે ભેગું થવાનું છે. બને તો 8 થી કોઈ મોડું ન કરતા એટલે સમયસર આપણે નગર યાત્રા કરી શકીએ અને પાછું અહીંયા સાંજે આપણે આહુતિ ને મહાઆરતી ધાન્યાદિવાસ ને થવાનો છે એટલે 8 વાગે બધા હાજર રહેજો. અહીંયા પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે એટલે બધા અહીં પ્રસાદ લેવાનો છે. બીજી કઈ સૂચના? હા, અત્યારે અહીંયા માતાજીને મિષ્ટાન અને સુકા મેવાનો ભોગ ધરેલો છે. સાંજે આપણે માતાજીને જયારે આરતી કરીએ ત્યારે મહાથાળ અને પ્રસાદી એ આપણે માતાજીને અર્પણ કરશું સાંજે. રેડી ભાઈ?